રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે ખૂને ખેલ ખેલાતો હોય છે ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાટિયા ગામે જ્યાં એક નિવૃત્ત SSBના કર્મચારીએ પોતાની પત્નીનું જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. સંસારમાં ઘરકંકાસ ક્યારેક એવડું મોટું રૂપ લઈ લેતો હોય છે જેની કલ્પના પણ કરવી અઘરી લાગતી હોય છે. ભાટિયામાં રહેતા અને સશસ્ત્ર સીમાબળમાં નોકરીમાં 12 વર્ષ પૂર્ણ કરી રાજીનામું આપીને ભાટિયામાં જીવન જીવતા દિલીપગીરી રણછોડગીરી ગોસ્વામી ઉંમર 45 વર્ષ પોતાના પત્ની સાથે ભાટિયામાં નિવૃત્તિનું જીવન જીવતા હતા. નિવૃત્ત આ કર્મચારીને જુગાર અને દારૂની એવી તો લત લાગી કે તે હંમેશા નશામાં ધૂત રહેવા લાગ્યા. આને કારણે તેમની પત્ની ભાવનાબેન સાથે તેમનો સતત વિવાદ વધવા લાગ્યો હતો. ઘરકંકાસ અવારનવાર રહેતો હતો. આ નિવૃત્ત કર્મચારીના પત્ની ભાવનાબેનનું જીવન ઝેર થવા લાગ્યું હતું. અવારનવાર બનતા ઝઘડાના કારણે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. સંતાનમાં એક દીકરો અભિષેક ઉંમર 22 જે અમદાવાદ ખાતે એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે તથા તેમની દીકરી પ્રીતિ ઉંમર 19 વર્ષ તેમની નાનીના ઘરે પોરબંદર રહી અભ્યાસ કરે છે. બંને સંતાનો દૂર હોય ઘરમાં માત્ર 2 પતિ પત્ની ભાટિયા ખાતે રહેતા હતા. ખૂબ સુખી એવા આ પરિવારમાં દિલીપગીરી ગોસ્વામીને દારૂ અને જુગારની એવી લટ લાગી અને પોતાનું દાંપત્ય જીવનમાં ઝેર એરી દીધું હતું. અવારનવાર ઝઘડા થતા હોય પતિ પત્ની વચ્ચે ખટરાગ વધવા લાગ્યો હતો ત્યારે ઝઘડો વધતા ભાવનાબેન પોતાના માવતરના ઘરે આખરે ચાલ્યા ગયા હતા અને ફરી પોતાના ઘરે પરત સાંજે 7 વાગે પરત પોતાના ઘરે ભાટિયા ખાતે આવ્યા હતા. પરંતુ પોતાના માથે ખૂન સવાર થયેલ હોય રાત્રિના આશરે 11:30 વાગ્યા પછી નશાની હાલતમાં હેવાન બનેલા આ નિવૃત્ત કર્મચારીએ ઘરના દરવાજા બંધ કરી પોતાની પત્ની ભાવનાબેનનું સામાન્ય ઝઘડામાં ઘરું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઝઘડાનો અવાજ આવતા તેમના પાડોશીઓ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દોડતા ત્યાં પહોંચી તો ગઈ પરંતુ ત્યાં સુધીમાં ભાવનાબેન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. પોલીસ આરોપી દિલીપગીરીની ધરપકડ કરી અને ભાવનાબેનની લાશને PMRC ખસેડેલ હતા. સમાજમાં દારૂ જુગારના દૂષણો વધવા લાગ્યા ત્યારે આની માઠી અસર હવે દાંપત્ય જીવનમાં દેખાઈ રહી છે. જતી જિંદગીએ આ કર્મચારીએ પોતાની પત્નીની મોતને ગાંઠ ઉતારી દે પોતાના સંતાનોથી પણ દૂર વધારી લીધી છે તો પાછળની જિંદગી પણ જેલના સરિયા પાછળ ધકેલી દીધી છે. ત્યારે નાના એવા સુખી પરિવારનો મારો આખરે દારૂ અને જુગારની ખરાબ આદતોએ વિખેરી નાખ્યો છે. દારૂ અને જુગારના ખેલમાં પોતાના પરિવારનો મારો ખુદ રક્ષક ભક્ષક બની વિખેરી નાખતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.